રાહુલ ગાંધીએ લંડનમાં ભાજપ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભાષણ દરમિયાન રાહુલ ગાંધીએ ભારતમાં લોકતંત્ર પર હુમલાનો આરોપ લગાવીને તેના માટે ભાજપ અને મોદીને જવાબદાર ગણાવ્યા જોકે ભાજપે રાહુલ પર વળતો ઘા કરવામાં વાર ન લગાવી ભાજપે કહ્યું હતું કે રાહુલ રાહુલે કહ્યું હતું કે ભારતમાં સાહીઠ વર્ષમાં કાંઈ નથી કર્યું તેમની સરકાર આવવા પહેલા ભ્રષ્ટાચાર હતો એવું મોદી વિદેશની ધરતી પર જઈને ભારતનું અપમાન કરનારું ભાષણ કરી ચુક્યા છે કે જે વિદેશ જઈને ભારતને બદનામ કરે છે તે વડાપ્રધાન છે અદાણીને લઈને રાહુલે કહ્યું છે વિરુદ્ધ કાયદા નું ઉત્તર પ્રદેશમાં ગાઝિયાબાદ જિલ્લામાં ફરિયાદ નોંધાઈ છે તેમના પર કાયદાનું ઉલ્લંઘન કરીને એક આરોપીની ધરપકડ કરવાનો આરોપ છે જે કેસમાં વિજયનગર પોલીસ સ્ટેશનમાં સુરત પોલીસ વિરુદ્ધ અપહરણ ફરિયાદ દાખલ કરાઈ છે

તમિલનાડુમાં બિહારી મજદૂરો સાથે થયેલી હિંસાના વધી રહેલા બનાવ બાદ બિહારમાં રાજકારણ ગરમાયું છે ચિરાગ પાસવાન તમિલનાડુ જઈ ત્યાં રહેનાર મજદૂરોને મળવાના છે અને આ પ્રકરણ દોષિતો સામે કાર્યવાહી કરવાની માંગણી પણ તમિલનાડુ સરકારને કરવાના છે ચિરાગ હવે ભાજપનો સાથ મેળવીને તમિલનાડુમાં થયેલ હિંસા માટે તેને નીતીશ કુમારને જવાબદાર ગણાવ્યા ચિરાગે એવું પણ કહ્યું હતું કે જ્યાં સુધી નીતિશ કુમાર બિહારના પ્રધાન રહેશે ત્યાં સુધી બિહારના લોકોને નાના જ ગણવામાં આવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે તાજેતરમાં ઇન્સાફ કે સિપાહી મંચને લોન્ચ કર્યું હતું જેમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સામાન્ય નાગરિક અને વકીલોને તેમાં જોડવાની અપીલ કરી છે રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે ઇન્સાફ કે સિપાહી મંચ સ્થાપવા પાછળ પોતાનો ઈરાદો રાજકીય નહીં પણ બંધારણીય મૂલ્ય માટે લડવાનો હોવાનો દાવો કર્યો છે

કારણ કે કોંગ્રેસ પર સ્થાનિક પક્ષોની આલોચના કરવાનો આરોપ લાગતા રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી